આપણા રિપોર્ટર ચેતન પટેલ એમણે કુમાર કાનાણી સાથે વાતચીત કરી છે. તેમણે શું કહ્યું આવો સાંભળીએ. गुजरात विधानसभानी चूंटणीमां प्रथम चरणमां मतदान शुरू थई गयुं छे त्यारे खास करीने सूरतनी जो वात करीए तो वराछानी जे बैठक छे खूब ज रसप्रद छे. त्यारे भाजपना उम्मेदवार कुमार कानाणी मतदान माटे जई रह्या छे. तेमनी साथे आपणे वातचीत करीशुं. जी कुमारभाई, मतदान माटे जई रह्या छो, चेहरा पर उत्साह, शुं कहेशो? बस आजे चूंटणीनो छेल्लो दिवस, मतदाननो दिवस छे अने आजे ખૂબ જ સારા માહોલમાં મતદાન થઈ રહ્યું છે. ખૂબ જ લોકોમાં મતદાન કરવા માટેનો ઉત્સાહ પણ છે અને ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ માટે લોકો મતદાન કરી રહ્યા છે. કુમારભાઈ, ક્યાંક ને ક્યાંક આપ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે, કારણ કે પાસમાંથી અલ્પેશભાઈ પણ લડી રહ્યા છે, તો શું કહેશો? ના, મને કોઈ ટક્કર દેખાતી નથી. વરાછાની જનતા હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહે છે, મારી સાથે રહે છે અને આ ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન થઈ રહ્યું છે. કુમારભાઈ, અલ્પેશે એવું નિવેદન આપ્યું છે કે જો કાકા જીતશે તો માનગઢ ચોકમાં મારા ખભા ઉપર હું તેમને બેસાડીશ. તો હવે એમને વિચાર હોય એ બધા વાત કરે, પરંતુ એણે ખેલદિલી બતાવી છે, સારી બાબત છે. અને હું એવું માનું છું કે આ સાંજ સુધી 5 વાગ્યા સુધીમાં પણ એ ચૂંટણીની અંદર ખેલદિલી બતાવે તો સારી વાત છે. કુમારભાઈ, કેટલી લીડથી જીતશો? કારણ કે પાટીદાર આંદોલન હતું ત્યારે 15,000ની લીડ હતી, તો આ વખતે લીડ કેટલી આપ મેળવશો? 2017 કરતાં વધુ લીડથી હું જીતી રહી છું. કેટલી લીડ? 20,000 ખરા. 20,000 લીડ. બીજી તરફ જોવા જઈએ તો આપ આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક જોર લગાવી રહ્યું છે આ બેઠક ઉપર જીત માટે. આ બેઠક ખૂબ જ મહત્ત્વની છે, તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આપની મહેનત કઈ રીતે રહી છે? ના, મહેનત તો દરેક ઉમેદવાર અને દરેક પાર્ટી કરતી હોય છે,